ગુજરાત મોટર વાહન ઓફિસર્સ એસોસિએશન દ્વારા પડકાર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કાળી પટ્ટી ધારણ કરીને આંદોલનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વાત કરીએ તો મહેસાણા ખાતે આવેલા આરટીઓ કચેરી ખાતે ગુજરાત મોટર વાહન ઓફિસર્સ એસોસિએશન દ્વારા પડકારના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કાળી પટ્ટી ધારણ કરીને આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટર વાહન ખાતાના સંખ્યાબંધ અધિકારીઓ કર્મચારીઓ પ્રોબેશન પૂર્વ થયેલી લાંબા ગાળાના હુકમ બાબતે યોગ્ય કરવા બાબતનો પત્ર તથા ઇન્સ્પેક્ટરને ચેકિંગની ફરજમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાના બાબતને પત્ર, ટેસ્ટ ટ્રેકમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરવા તેમજ એસોસિએટના સંખ્યાબંધ વર્ગ 3ના અધિકારીઓના પ્રશ્નો વાહન વ્યવહાર કમિશનરની કચેરી ખાતે ત્યાં પડતર છે, જેમાં વાહન વ્યવહાર કમિશનર તરફથી હકારાત્મક અભિગમ રાખી નિકાલ કરવાનું જણાવેલ છે, જેથી અમારા સંખ્યાબંધ અધિકારીઓના પડતર પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તેમ જણાતું નથી. આથી એસોસિએશન પોતાની લડત માંગણી ઉપર અગાઉથી જ જાહેર કરાયેલા કાર્યક્રમ ઉપર આગળ વધશે, જેની પણ જાણ થાય તેવી વિનંતી કરવામાં આવી હતી. આરટીઓ ઓફિસર્સ એસોસિએશન દ્વારા અમારી પડતર માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ ઘણી બધી માંગણીઓ છે અમારી, એમાંથી મુખ્ય માંગણીઓમાં જોવા જઈએ તો અમારા જે ઓફિસરો છે એમના પ્રોબેશન જે છે 2 વર્ષથી કરીને 10 વર્ષ થઈ ગયા હોવા છતાં એમના પ્રોબેશન જે છે પૂરા કરવામાં નથી આવ્યા, હાલ પણ એ ફિક્સ પગાર લઈ રહ્યા છે. બીજી માંગણીઓમાં કહીએ તો ત્રાહિત વ્યક્તિઓ દ્વારા થતી અનામી કે બેનામી અરજીઓને કારણે પણ અમને પ્રોબેશન અટકાવવામાં આવે છે અથવા પ્રમોશન અટકાવવામાં આવે છે. તદુપરાંત અમે જે ચેકપોસ્ટ બંધ થયા બાદ ચેકપોઇન્ટ પર ડ્યુટી ફાળવવામાં આવે છે અમે બધાને, અને આ ચેકપોઇન્ટ પર 24 કલાક ચેકિંગ કરવાનું હોય છે. તો આ ચેકપોઇન્ટ પર જે સામાન્ય સુવિધાઓ હોવી જોઈએ, બેઝિક ફેસિલિટીઝ જોઈએ, શૌચાલય છે અથવા તો ઠંડી વરસાદ કે ગરમીથી બચવા માટે કન્ટેનર હોવું જોઈએ, એવી કોઈ વ્યવસ્થા અમને આપવામાં આવતી નથી. તો આ બાબતો પર અમારી માંગણીઓ છે. તદુપરાંત છાસવારે ટેસ્ટ ટ્રેકમાં ઘણી મુશ્કેલીઓ થતી હોય છે, લોકોને હેરાનગતિ થતી હોય છે. તો ટેસ્ટ ટ્રેકની સિસ્ટમો ખૂબ જ જૂની થઈ ગઈ છે, જેના કારણે વારંવાર સિસ્ટમ બંધ થતી હોય છે, જેના કારણે લોકો હેરાન થાય છે. તદુપરાંત તકનિકી ખામીઓને કારણે ઓફિસરોને વારંવાર નોટિસો આપવામાં આવે છે. આ ઉપરાંત બીજા બી ઘણા પ્રશ્નો છે જેને લઈને અમે વિરોધ કરી રહ્યા છીએ. સરકારને અમે આવેદન પણ આપ્યું છે અને આ આંદોલન માટે કાલે પ્રથમ દિવસ હતો, અમે કાળી પટ્ટી બાંધી અને વિરોધ કર્યો છે. આંદોલન અલગ અલગ તબક્કામાં આગળ વધશે. આજે બીજા દિવસે અમે આવેદનપત્ર કચેરીના વડાને આપ્યું છે. આવતીકાલે અમે સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રી સુધી આ બાબતે રજૂઆત કરીશું અને 4 તારીખથી અમે માસિયલ પર ઉતરીશું. 4 તારીખે માસિયલ પર ઉતર્યા બાદ અમે ધરણા કરીશું. તે બાદ પણ જો સોલ્યુશન નહીં આવે તો 11 તારીખથી જ્યાં સુધી અમારી માંગણીઓ સંતોષવામાં ન આવે ત્યાં સુધી અમે માસિયલ પર રહીશું.